નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યક્રમમાં હું દુર્ગા પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર આજે આપણે વિષય વિજ્ઞાન ભણીશું. એની અંદર પ્રકરણ 2 છે. પ્રકરણનું નામ છે એસિડ, બેઝ અને ક્ષાર. તો આજે આપણે લેક્ચર 29 ભણીશું. લેક્ચર 29 નો ટોપિક છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, આપણે અગાઉ લેક્ચર ની અંદર જોયું NaCl વિશે, એટલે સોડિયમ ક્લોરાઇડ. કે સોડિયમ ક્લોરાઇડ જે છે એ રોજિંદા જીવનમાં ઘણી જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે, એટલે તેનો અહીં એક પણ એવો ઉપયોગ છે કે જે NaOH ની બનાવટમાં પણ થાય છે. ઓકે, તો એના વિશે આજે આપણે ભણીશું. તો જોઈએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું સૂત્ર છે NaOH. ઓકે, હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટમાં NaCl કેવી રીતે ઉપયોગી છે તે જોઈએ. ચલો બનાવટ જોઈએ. હવે શું કરવાનું છે, સોડિયમ ક્લોરાઇડ નું જલીય દ્રાવણ લેવાનું છે. તમને અહીં આકૃતિની અંદર દેખાય જ છે, અહીં દરિયાનું ક્ષારીય પાણી, એ તમને ખ્યાલ જ છે કે દરિયાની અંદર કયો ક્ષાર રહેલો છે, NaCl, એટલે એનું પાણી લેવાનું છે. એટલે કે દરિયાનું ક્ષારીય પાણી એટલે એની અંદર NaCl પ્લસ H2O. ઓકે, સોડિયમ ક્લોરાઇડ અને પાણી હશે. હવે તેનું શું કરવાનું છે, વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજનની અંદર અહીં બે પ્લેટ લીધી છે ગ્રેફાઇટની, અહીં એનોડ એ પ્લસ તરીકે છે, કેથોડ એ માઇનસ તરીકે વર્તે છે. એટલે આવી રીતે એનોડ કેથોડ પ્લસ માઇનસ જોઈન્ટ કરીને તમારે શું કરવાનું છે, વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે. વિદ્યુત પ્રવાહ પસાર કરતા અહીં જે NaCl છે એનું શું થશે, વિઘટન થશે. ઓકે, આની અંદર એનોડ એ પ્લસ છે, કેથોડ એ માઇનસ છે. હવે NaCl એટલે Na પ્લસ બનશે, આયનો છૂટા પડશે, NaCl માઇનસ બનશે. ઓકે, હવે Na પ્લસ જે છે એ વિરુદ્ધ નિશાની, પ્લસ થી વિરુદ્ધ નિશાની એટલે કે કેથોડ, એટલે તે કેથોડ બાજુ આકર્ષાશે. ઓકે, આ છે એનોડ, આ છે કેથોડ, એટલે એને જે છે એને પ્લસ એ કેથોડ બાજુ આકર્ષણ છે. સીએલ ની વાત કરીએ તો સીએલ માઇનસ છે, અહીં એનોડ પ્લસ છે, એટલે અહીં માઇનસ એ પ્લસ સાથે આકર્ષણ થશે, એટલે સીએલ કઈ જગ્યાએ મળશે તમને, એનોડ પાસે. ઓકે, એટલે સીએલ એનોડ પાસે મળે છે. અહીં વચ્ચે છિદ્રાળુ પડદો છે, એટલે આ બાજુ ધન આયન મળશે, આ બાજુ ઋણ આયન મળશે. ઓકે, એટલે એને એ કેથોડ બાજુ, સીએલ એ એનોડ બાજુ મળશે. ચલો પાણીની વાત કરીએ, H2O. ઓકે, પાણીનું પણ વિઘટન થશે, એટલે એમાંથી એક મળશે H પ્લસ અને બીજું મળશે OH માઇનસ, એટલે H2, બે હાઇડ્રોજન એક ઓક્સિજન, H2O થઈ ગયું. એટલે જુઓ H પ્લસ, અહીં જે H પ્લસ આપેલું છે એ વિરુદ્ધ નિશાની H પ્લસ છે, એટલે વિરુદ્ધ નિશાની કેથોડ, વિરુદ્ધ નિશાની અહીં છે, એટલે H પ્લસ તમને અહીં જોવા મળે છે. ચલો OH માઇનસ, OH માઇનસ થી વિરુદ્ધ નિશાની, એટલે કે અહીં માઇનસ છે, અહીં પ્લસ છે, એટલે OH માઇનસ કઈ જગ્યાએ મળશે, પડદાની આ બાજુ એટલે કે એનોડ બાજુ, OH માઇનસ. ઓકે, એટલે એનોડ તરફ સીએલ માઇનસ અને OH, કેથોડ તરફ એને પ્લસ અને H પ્લસ જોવા મળે છે. ઓકે, હવે વિદ્યુત વિભાજન દ્વારા તમને આ માર્ગમાંથી NaOH અહીં બહાર નીકળશે, જે દરિયાનું ક્ષારીય જળ ધરાવે છે. ઓકે, એટલે અહીંથી Na પ્લસ અને OH માઇનસ અહીં બહાર નીકળી જશે, સીએલ અહીંયા મળશે એનોડ પાસે, અને વધ્યું H પ્લસ એ અહીં ક્યાં મળશે, કેથોડ પાસે. એટલે
એનોડ પાસે Cl2 ની પછી મળશે અહીં આપેલું છે કે એનોડ પાસે શું મળે છે ક્લોરીન વાયુ ઓકે એનોડ પાસે ક્લોરીન વાયુ કેથોડ પાસે કયો વાયુ હાઇડ્રોજન વાયુ એટલે કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે તથા કેથોડ પાસે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે એટલે કેથોડ ની આ બાજુ નીચે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો ચલો વિગતવાર જોઈએ બનાવટ સોડિયમ ક્લોરાઇડ જલીય દ્રાવણનું એટલે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા ઓકે તેનું શું કરવાનું છે વિદ્યુત વિભાજન કરતા એનોડ પાસે એટલે અહીં એનોડ પાસે ક્લોરીન વાયુ મુક્ત થાય છે જ્યારે કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે એટલે અહીં કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે તથા દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અહીં જે દ્રાવણ છે ત્યાં શું મળે છે અહીં નીચેથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH મળે છે ઓકે ખ્યાલ આવી ગયો ફરીથી સમજી લો સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા એનોડ પાસે Cl2 વાયુ કેથોડ પાસે H2 વાયુ અને દ્રાવણમાં NaOH મળે છે ચલો સમીકરણ લખીએ 2NaCl + 2H2 એટલે સોડિયમ ક્લોરાઇડ અને એનું જલીય દ્રાવણ છે એટલે પ્લસ H2O ખાલી આપણે NaCl લખીશું નહીં કારણ કે જલીય દ્રાવણ છે માટે પ્લસ H2O ઓકે આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરે છે શું બને છે NaOH ઓકે પછી છે Cl2 આ છે Cl2 અને અહીં છે H2 એટલે અહીં મળે છે H2 એટલે NaCl નું વિદ્યુત વિભાજન કરતા તમને અહીં ત્રણ નિપજો મળે છે એક તો NaOH બીજું Cl2 અને ત્રીજું H2 ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આ ત્રણેયની ઉપયોગીતા છે જે ત્રણેય નિપજ મળે છે ત્રણેયની ઉપયોગીતા છે પરંતુ એ ઉપયોગીતા આપણે જે નેક્સ્ટ લેક્ચર એટલે કે લેક્ચર 30 ની અંદર જોઈશું ઓકે ચલો આગળ જોઈએ આ પદ્ધતિનું બીજું નામ છે ક્લોર આલ્કલી પદ્ધતિ ઓકે એટલે પરીક્ષાની અંદર એ પૂછાય કે ક્લોર આલ્કલી પદ્ધતિ સમજાવો તો તમારે શું કરવાનું NaOH ની બનાવટ જે છે એ લખવાનું અને આકૃતિ આ ચાર્ટ સ્વરૂપે તમારે દર્શાવવાની રહેશે ઓકે ચલો હવે આ પદ્ધતિને ક્લોર આલ્કલી કેમ કહેવામાં આવે છે કારણ કે ક્લોર એટલે ક્લોરીન તમને અહીં નિપજ કઈ મળે છે ક્લોરીન આલ્કલી એટલે NaOH ઓકે બેઝ એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે આ પદ્ધતિને ક્લોર આલ્કલી પદ્ધતિ પણ કહેવામાં આવે છે તો જો વિદ્યાર્થી મિત્રો આ પદ્ધતિ ક્લોર આલ્કલી ક્રિયા તરીકે પણ ઓળખાય છે કારણ કે તેમાં ઉત્પન્ન થતી નિપજો ક્લોર એટલે કે ક્લોરીન અહીં મળે છે ક્લોરીન અને આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એટલે ક્લોર એટલે ક્લોરીન આલ્કલી એટલે NaOH એટલે આ પદ્ધતિનું બીજું નામ છે ક્લોર આલ્કલી ઓકે ક્લોર આલ્કલી ક્રિયા અથવા ક્લોર આલ્કલી પદ્ધતિ પણ કહી શકાય ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો એટલે NaCl નું વિદ્યુત વિભાજન કરતા એનોડ પાસે Cl2 કેથોડ પાસે H2 તથા દ્રાવણમાં NaOH મળે છે નું સમીકરણ આ પદ્ધતિનું નામ ક્લોર આલ્કલી પણ કહેવામાં આવે છે કારણ કે ક્લોર એટલે ક્લોરીન આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે ચલો વિદ્યાર્થી મિત્રો સોડિયમ હાઇડ્રોક્સાઇડ ટોપિક પૂર્ણ થયો હવે આ ટોપિકમાંથી કેટલાક પ્રશ્નો છે ચલો એ પ્રશ્ન જોઈએ ટોટલ 6 ક્વેશ્ચન છે જો ક્વેશ્ચન 1 NaCl નું વિદ્યુત વિભાજન કરતા એનોડ પાસે કયો વાયુ મળે છે ઓકે તો જુઓ એનોડ પાસે કયો વાયુ મળે છે ક્લોરીન વાયુ આકૃતિમાં પણ છે કે એનોડ પાસે ક્લોરીન વાયુ મળે છે ક્વેશ્ચન 2 NaCl નું વિદ્યુત વિભાજન કરતા કેથોડ પાસે કયો વાયુ મળે છે ઓકે તો જુઓ કેથોડ પાસે H2 ઓકે
ઓકે અને અહીં લખ્યું પણ છે કે કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ચલો ક્વેશ્ચન 3, NaCl નું વિદ્યુત વિભાજન નું સમીકરણ લખો. ઓકે તો જુઓ, 2NaCl + 2H2O gives 2NaOH + Cl2 + H2. क्वेश्चन 4, NaOH બનાવટની પદ્ધતિનું બીજું નામ જણાવો. તો બીજું નામ શું છે? ક્લોર આલ્કલી પદ્ધતિ અથવા ક્લોર આલ્કલી ક્રિયા. क्वेश्चन 5, આ પદ્ધતિને ક્લોર આલ્કલી કેમ કહે છે? કે હમણાં કીધું એ પ્રમાણે, કારણ કે ક્લોર એટલે ક્લોરીન, આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, એટલે આ બંને નિપજ મળે છે, એટલે તેને શું કહેવામાં આવે છે? ક્લોર આલ્કલી. ઓકે, એટલે જો કે એમ તો H2 પણ મળે છે, પરંતુ ઇન શોર્ટ Cl અને NaOH પણ મળે છે. ચલો ક્વેશ્ચન 6, આ પદ્ધતિ દ્વારા મળતી નિપજો જણાવો. તો આ પદ્ધતિ દ્વારા કેટલી નિપજો મળે છે? 3, Cl2, H2 અને NaOH. એટલે અહીં જુઓ, NaOH, Cl2 અને H2 આ 3 નિપજો મળે છે. હવે આ જે ત્રણે પદાર્થો મળે છે અથવા 3 નિપજો મળે છે, એની ઘણી ઉપયોગીતા પણ છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચર એટલે કે લેક્ચર 30 ની અંદર આ ત્રણેય ઉપયોગીતા વિશે જોઈશું.